વાત કરીએ પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારીમાં હોબાળો થયો. કારોબારીમાં પાટીદાર યુવકોએ હોબાળો મચાવ્યો. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને છૂટો કરતા હોબાળો કરવામાં આવ્યો છે. પાટીદાર યુવકો યુનિવર્સિટીનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યા. પોલીસ અને પાટીદાર યુવક વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. યુનિવર્સિટીના કુલપતિ પર સહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. સહી ફેંકનારની પોલીસે અટકાયત કરી છે. પ્રેમલ ત્રિવેદી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રેમલ, જે રીતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારીમાં હોબાળો થયો, આ હોબાળાનું મુખ્ય કારણ શું હતું? ગુજરાત યુનિવર્સિટીની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા એક ઇલેક્ટ્રિશિયન કર્મચારીને થોડા સમય અગાઉ છૂટો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તે ઠોસ કારણ કે યુનિવર્સિટીએ જણાવ્યું નહોતું. ત્યારે તે લઈને પણ પાટીદારો દ્વારા થોડા સમય અગાઉ હોબાળો કરવામાં આવ્યો હતો, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં ન આવ્યો હતો. ત્યારે આજે યુનિવર્સિટીની કારોબારીમાં મળી હતી, જેની અંદર પાટીદાર યુવાનો રજૂઆત માટે પહોંચ્યા હતા, જ્યાં પોલીસને અંદર પ્રવેશ ન અપાતા યુવકોએ ભારે રોષ ઠાલવી હોબાળો મચાવ્યો હતો અને યુનિવર્સિટીને જે લોખંડનો ઝાંપો હતો તેને તોડી અને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે તે દરમિયાન પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ પણ સર્જાવા પામ્યું હતું. ત્યારબાદ 5 જેટલા પાટીદાર યુવકોને યુનિવર્સિટીના જે કુલપતિ છે તેની સમક્ષ કારોબારીની અંદર રજૂઆત માટે જવા દેવામાં આવ્યા હતા, પરંતુ તે દરમિયાન જે વાતચીત કુલપતિ અને પાટીદારો વચ્ચે થઈ રહી હતી તે દરમિયાન એક યુવકે કુલપતિ ઉપર શાહી ફેંકી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને લઈને પોલીસે એક યુવાનની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર પ્રેમ.